મોજીલું મોરબી વિથ કમલેશ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. આપ જે જોઈ રહ્યા છો આ છે ચિત્રકૂટ સિનેમા. ચિત્રકૂટ સિનેમાની અંદર ફિલ્મ લાગી ગયું છે બાય ધડક ફિલ્મ, અને ધડક ધડક કરતા આપણે આગળ જઈ રહ્યા છે. અને દોસ્તો, તમને અમે જે પણ વિડીયો બનાવીએ છીએ એને એક્ઝેક્ટલી વિડીયોમાં લોકેશન આપીએ છીએ કે આ ઠેકાણે તમે જાજો એટલે તમને શું સરળતા રહી. ચિત્રકૂટની સીધે સીધા તમે જાશો તો આગળ જ તમને અમૂલ ડેરી આવશે, અને ઓલી બાજુ પ્રકાશ ડેરી. અમૂલ ડેરી અને પ્રકાશ ડેરી બેની વચ્ચોવચ્ચ જે લાલજીભાઈ બ્રેડ બટાકાવાળા છે, જે બહુ જૂના બ્રેડ બટાકાવાળા છે મોરબીની અંદર. છેલ્લા 52 વર્ષથી આ લાલજીભાઈ બ્રેડ બટાકાનો વ્યવસાય કરી રહ્યા છે, અને આ કેતનભાઈ પોતે 22 વર્ષથી તો પોતે અહીંયા છે. અને લાલજીભાઈ બ્રેડ બટાકા મોરબીની અંદર બહુ જૂના છે બ્રેડ બટાકાવાળા. એમના નાની બનાવતા હતા, એમનું નામ હતું ભાણી માસી. આપ જો જોઈ શકો છો, આમના બટાકા બીજા મોરબી કરતાં હાવ અલગ જ છે, કારણ કે એમના સ્પેશિયલ જેને તીખું જ ખાવું હોય ને ભાઈ, એમ તો એકવાર ચોક્કસ અહીંયા આવજો. કારણ કે જે તીખું ખાવા માટેના શોખીન હોય ને એના માટે બહુ જ બેસ્ટ જગ્યા છે. કારણ કે હું આમના સૌથી વધારે મોરબીમાં જેના મેં બ્રેડ બટાકા ખાધા હોય ને તો આ ભાઈ કેતનભાઈ પોતે છે. અને આમના બ્રેડ બટાકા ખાવાની મજા અલગ છે. પ્લસ હું ડાયટિંગમાં હતો ત્યારે અહીંયા આમના પણ અહીં જ નાસ્તો કરતા હતા, કારણ કે ડાયટિંગની અંદર પણ અહીંયા બાફેલી વસ્તુ મળે છે. આ તમે જોઈ શકો છો, બાફેલા ચણા છે, બાફેલા મઠ છે, ફણગાવેલા મઠ છે, એક દિવસ પલાળીને રાખેલા ફણગાવેલા મઠ છે. એ ખાવાની પણ બહુ મજા અલગ જ છે. ડાયટિંગમાં હોય અને તમારું શરીર બહુ, ડૉક્ટરે ના પડી કે તમે બહારનું નહીં ખાવાનું, તમે આનું ખાઈ શકો, બે ધડક ખાઈ શકો. મેં પહેલાં ડાયટિંગ કર્યું તો આ અમને ચણા અને મઠ જ ખાઈને કાઢતો, કારણ કે મારે રોજ સાંજે નાસ્તો કરવા જોઈએ. આ તમે જોઈ શકો છો, હવે ડાયટિંગ બાઇટિંગ બધું મૂકી દીધું છે, અને હવે આપણે આજે પાછા ખાઈ રહ્યા છીએ બ્રેડ બટાકા અને આ ચણા છે, અને આ સ્પેશિયલ મસાલેદાર બટાકા છે. મને તીખા જ ભાવે છે એટલે હું મીઠું પાણી નથી નખાવતો, ઓનલી ફોર તીખું જ પાણી નખાવું છું. આ બાફેલા મઠ છે, આ બાફેલા મઠનું પણ કામ ભાઈ બહુ જ સોલિડ છે. રોજ પાછા મળે છે 365 દિવસ, અને આ લોકો ભૂંગળા નથી રાખતા, ઓનલી ફોર બ્રેડ અને પાપડ રાખે છે. આ પાપડ જોઈને તમને નાનપણની યાદ ન આવે એવું બને જ નહીં, કારણ કે નાનપણની અંદર તો તમે આવા ભૂંગળા આવા ખાધા જ હોય, તમે પાપડ ખાધા જ હોય, તમે ખાધા ન હોય એવું બને જ નહીં. કારણ કે આ પાપડ એટલા બધા બહુ મસ્ત બનાવે છે, ઘરે પોતે દોડે છે. અને આપણે બ્રેડ બટાકા ખાઈ રહ્યા છે ભાઈ, બહુ જ મસ્ત મસ્ત અને જોરદાર બટાકા. આમને જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે, કારણ કે આમના બટાકા ખાવાની મજા જ કંઈક અલગ છે. અને ગરમા ગરમ જ હોય છે, એનું પાણી સારું જ હોય છે. અને આ ચણા, બાફેલા મઠ, પાપડ અને સિંગ સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. અને અહીંયા એટલા બધા લોકો પણ સાંજે અને પાછા આ લોકો આવે છે, 4 વાગે આવે છે, ને 7 વાગે 8 વાગે તો બધું પૂરું થઈ જાય છે, કારણ કે એટલી બધી ગરાકી હોય છે. ખાલી 2-3 કલાક જ ઊભા રહે છે, પણ 2-3 કલાકની અંદર ગરાકી એટલી બધી જામી ગઈ હોય છે કે બધું બ્રેડ બટાકા લગભગ પૂરા થઈ જાય છે 7-8 વાગે તો મિનિમમ. એટલે તમારે એ નાસ્તો કરવો હોય તો 4-5 વાગે પહોંચી જવું, એટલે તમને નાસ્તો મળી રહે. નકર 7-8 વાગે બને ત્યાં લગીને ઘણી વખત ધક્કો થતો હોય છે. આપ જોઈ શકો છો આ બધા બ્રેડ બટાકા નાસ્તો કરી રહ્યા છે, અને જો એની ચોખ્ખાઈ જોવો ખાલી. આ બાફેલા મઠ છે અને લિમિટેડ જ લઈ આવે છે. બાફેલા મઠ તો તમને વધીને 6 વાગે તો 6-7 વાગે તો લગભગ પૂરું થઈ જાય મઠ અને આ ચણા, કારણ કે બહુ ઓછા લઈ આવે છે. કારણ કે ઘણા બહુ ઓછા લોકો ખાવાવાળા હોય છે, એટલે મઠ ને ચણા બહુ ઓછા લોકો ખાય છે, બ્રેડ બટાકા વધારે ખાય છે. દોસ્તો, આમના જે બટાકાની ખાસિયત છે ને અલગ જ છે, બીજા કરતાં ડિફરન્ટ છે. આ મીઠું પાણી છે, તીખું પાણી છે, આ તીખું ખાવાવાળા માટે તીખું પાણી છે. ચાલો દોસ્તો, આપણે આજે જોઈએ. હવે આજે આપણે કંઈક નવું કર્યું છે, હવે ડાયરેક્ટલી ઓનર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે હવે ડાયરેક્ટ જે લાલજીભાઈના બ્રેડ બટાકાવાળા જે ભાઈ છે કેતનભાઈ, એમના 2 ભાઈઓ છે અત્યારે, એક જ ભાઈ અત્યારે હાજર છે, એટલે એમના ઓનર સાથે આપણે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત કરીએ છીએ. ચાલો આપણે કેતનભાઈ જોડે વાત કરીએ. આપણા જે ઓનર કેતનભાઈ, લાલજીભાઈ બ્રેડ બટાકાવાળાના ઓનર છે. લાલજીભાઈ, કેટલા ટાઈમથી તમારું અહીંયા વ્યવસાય, બટાકાનો વ્યવસાય કેટલા ટાઈમ? માજી વખત શું નામ હતું? આમ તો એનું નામ ઓરિજિનલ લક્ષ્મીબેન છે, પણ આ બધા બ્રેડ બટાકાનો વિડીયો પણ ઉતારજો. અને દોસ્તો, આ લોકો ભૂંગળા વેચતા જ નથી વર્ષોથી,
ઓનલી ફોર પાપડ અને બ્રેડ અને બાફેલા ચણા અને બાફેલા મઠ ફણગાવેલા. અને તમારા જ બટાકા બીજા બટાકામાં ફેર શું છે? બીજા બધાના પણ ઘણા બધા આટલા, તમે જ આટલા ફેમસ કેમ છો? એની પાછળનો રીઝન લસણ મસાલો છે પણ છે, એટલે એમના પ્રખ્યાત બટાકા છે. એ લોકો બહુ જ મહેનત કરવી પડતી હોય છે આની પાછળ, ત્યારે આટલા બટાકા ટેસ્ટી બનતા હોય છે અને લિમિટેડ બનાવે છે. લિમિટેડ બનાવવાથી વસ્તુ એવી ને એવી જળવાઈ રહી છે અને એમાં કોઈ સ્વાદમાં ફેર ન થાય, કારણ કે આમાં ગમે એટલા હોય એમાં છેલ્લા ઘણી વખત નાખી દેવાના હોય તો ભલે નાખી દેવાના, પણ બાકી ટેસ્ટ અને જેટલા બનાવતા હોય એટલા જ બનાવવાના. આજે આપણે આવા લાલજીભાઈ બ્રેડ બટાકાવાળા આવી રીતના બીજા વિડીયોની મળશું દોસ્તો. ત્યાં લગી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.